બાળક દોસ્તો મજામાં ને ફરીવાર આપ સૌનું સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત છે જ્યાં આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 6 જેનું નામ છે તું મારો ગુણક હું તારો અવયવ બાળક દોસ્તો આ પ્રકરણની અંદર આપણે ગુણક એટલે કે અવયવી અને અવયવ વિશે શીખવાના છીએ જેમાં આપણે અવયવ શોધતા અને ગુણક શોધતા શીખી ગયા બાળ દોસ્તો આજે આપણે ભાગ 3 ની અંદર સામાન્ય ગુણક અને સામાન્ય અવયવ વિશે શોધવાનું છે જે દરેક સંખ્યાના સામાન્ય અવયવો એટલે કે સરખા અવયવો અને ગુણક હોય છે તે આપણે આજે આ ભાગ 3 ની અંદર જોવાના છીએ જેમાં આપણે એક રમત રમીને સામાન્ય અવયવો શોધીશું તો ચલો આપણે જોઈએ મ્યાં રમત અહીં એક રમત આપેલી છે તમારે રમવાની છે આ રમત રમવા માટે બધા એક વર્તુળમાં ઊભા રહી જશે એક બિલાડી એક ખેલાડી બોલે એક બીજો ખેલાડી બોલશે બે અને આ રીતે રમત આગળ ચાલે છે જે ખેલાડીને 3 કે 3 વડે વિભાજિત થાય તે સંખ્યા બોલવાની હોય તેના બદલે બોલશે મ્યાઉં જે મ્યાઉં બોલવાનું ભૂલી જાય તે રમતની બહાર જશે છેલ્લે જે ખેલાડી વધશે તે જીતી શકે તો 3 વડે વિભાજિત હોય એવી સંખ્યા જોવાની તો તમે કઈ સંખ્યાઓ મ્યાઉંથી બદલી જોવો તો જેમ આપણે વર્તુળમાં બેસી અને રમીએ છીએ ને 5 નહીં બોલવાના 5ના બદલે બોલવાનું લાડુ જેમ કે શરૂઆત કરવાની 1 બીજો બોલશે 2 3 બોલે 4 5 નહીં બોલવાના શું બોલવાનું રામ એમ આ રમત છે અહીં તમારે 3 વડે વિભાજિત થતી સંખ્યા નહીં બોલવાની એના બદલે બોલવાનું મ્યાઉં તો 3 વડે વિભાજિત સંખ્યા એટલે કે 3ના ગુણક 3 6 9 12 15 18 21 24 બરાબર 3 વડે જે સંખ્યાને ગુણી શકાય એ સંખ્યાના બદલે શું બોલવાનું છે મ્યાઉં બોલવાનું છે આ સંખ્યાઓને 3ના શું કહે છે ગુણક કહે છે સંખ્યા 3ને બદલે 4 લઈને રમત રમો હવે તમે કઈ સંખ્યાઓ મ્યાઉંથી બદલી 4ના ગુણક એટલે 4 ગુણ્યા 1 4 4 ગુણ્યા 2 8 4 ગુણ્યા 3 13 12 એમ 4ના ગુણક લઈ અને રમત રમો હવે તમે કઈ સંખ્યાઓ મ્યાઉંથી બદલી તો 4ના ગુણક જુઓ 4 8 12 16 20 40 એમ અનંત સુધી 4ના ગુણક તમને મળશે આ સંખ્યાઓને 4ના ગુણક કહે છે 5ના કોઈ પણ 10 ગુણક લખો તો જુઓ 5ના ગુણક કેટલા છે 5 10 15 20 25 30 35 40 45 50 આ તમામ 5ના ગુણક છે તો બાળ દોસ્તો બીજી રમત અહીં આપેલી છે પાસાની રમત બે પાસાને એકસાથે ફેંકો પાસા પર કયા કયા અંકો જોવા મળે છે તે અંકોનો ઉપયોગ કરી બે અંકની એક સંખ્યા બનાવો જો તે સંખ્યા વર્તુળની બાજુમાં દર્શાવેલી સંખ્યાનો ગુણક હોય તો તેને વર્તુળમાં લખી શકો છો હવે તમારા મિત્રોનો વારો 10 વખતમાં જે વધારે સંખ્યા લખી શકે તે રમત જીતી જશે અહીં આ છોકરી કહે છે મારા પાસા પરના અંકો 3 અને 2 છે જો હું 23 બનાવું તો તે કોઈ સંખ્યાનો ગુણક નથી આથી હું 32 બનાવીશ જે શેનો ગુણક છે 4નો ગુણક છે જેને લાલ રંગના વર્તુળમાં લખીશ અહીં જુઓ તમે પણ પાસો લઈ અને વર્તુળની બાજુમાં આપેલ સંખ્યાના ગુણક લખવાના છે તો આપણે લખીએ 6ના ગુણક તો 12 24 36 42 54 66 4ના ગુણક આ ઉપરાંત પણ આ સંખ્યાના ગુણક છે અહીં કેટલાક ગુણક લખેલા છે તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં નોંધી લો તો આ મુજબ પાસાની રમતથી તમે ગુણક શોધી શકો છો બાળ દોસ્તો હવે આપણે આગળ જોઈએ આ થયા ગુણક
हवे आपणे सामान्य गुणक शोधीए। कोई एक संख्या धारो, जो ते 3 गुणक होय तो तेने लाल रंगना वर्तुळमां लखो, जो ते 5 गुणक होय तो तेने वादळी रंगना वर्तुळमां लखो। जेम के 3 गुणक थशे 3, 6, 9, 12, 15, 18, 45 सुधी। 5 गुणक थशे 5, 10, 15, 20, 25, 30, 35, 40 आना गुणक छे। हवे आपणे बन्नेमां होय एवा गुणक कया, तो जुओ 15 3 गुणक पण छे अने 5 गुणक पण छे। त्यारबाद बीजो गुणक 30, तो 3 गुणक पण छे अने 5 गुणक पण छे। 45 तो 3 गुणक पण छे अने 5 गुणक पण छे। तो आपणे एने आ वच्चे लखीशुं। आपणे वच्चे मळ्या 15, 30, 45, तो ए बन्नेना गुणक होय एने आपणे शुं कहीशुं, सामान्य गुणक, एटले के सामान्य अवयवी। केटलीक संख्याओ 3 અને 5 બંનેના ગુણક છે, તેથી તેને આપણે 3 અને 5 બંનેના સામાન્ય ગુણક કહીશું। હવે વિચારો, તમે 3 અને 5 બંનેના સામાન્ય ગુણકને જાંબલી રંગના વર્તુળમાં લખો તો શું તે લાલ અને વાદળી બંને રંગના વર્તુળમાં પણ હશે? તો હા, એ બંને રંગના વર્તુળમાં હશે, કારણ કે એ સામાન્ય ગુણક છે। આ સામાન્ય ગુણકમાંથી સૌથી નાનો ગુણક કયો છે? તો સામાન્ય ગુણકમાંથી સૌથી નાનો ગુણક છે 15। હવે સંખ્યા 2 અને 7 લઈ રમતનું પુનરાવર્તન કરો, તો 2 અને 7ના સામાન્ય ગુણક થશે 24, 28, 42। આપણને ગુણક અનન્ય મળે છે, પરંતુ પ્રથમ 10-15 ગુણકમાંથી આપણે સામાન્ય ગુણક શોધવાનું રહેશે। ત્યારબાદ 4, 6, અને 5ના ગુણકને વર્તુળમાં રાખી રમત ફરીથી રમો। તો જુઓ, 4ના ગુણક છે 4, 8, 12, 16 એમ કરી અને 60 સુધી। 6ના ગુણક 5ના ગુણક 5, 10, 15, 20 એમ 60 સુધી, એટલે કે 60 સુધીની સંખ્યા આપણે લીધી છે। 6ના ગુણક 6, 12, 18, 24, 30 એમ। પછી હવે આપણે સામાન્ય ગુણક શોધીએ, તો 4 અને 6ના સામાન્ય ગુણક છે 12, 24, 36 અને 48। તો એને આપણે ક્યાં લખીશું? અહીં લખીશું, આ ભાગમાં, તો આપણે એ ભાગમાં લખીશું। પછી 5 અને 6ના સામાન્ય ગુણક, તો 30, અને 4 અને 5ના સામાન્ય ગુણક તો થશે 20। તો આપણે આ મુજબ વર્તુળમાં લખીશું સામાન્ય। હવે ત્રણેયના સામાન્ય ગુણક થશે 60। ત્રણેયમાં જે સામાન્ય છે એ શું છે? 60। બાળ દોસ્તો, હવે કેટલાક પ્રશ્નોના જવાબ આપણે લખીએ, તમે પણ તમારી નોટબુકમાં નોંધી લો। 5 અને 6ના કયા સામાન્ય ગુણકને તમે લીલા ભાગમાં લખ્યા? તો 5 અને 6ના 30 કયો સામાન્ય ગુણક હતો? 30ને આપણે લીલા ભાગમાં લખ્યા। પછી 4 અને 6ના કયા સામાન્ય ગુણકોને નારંગી ભાગમાં લખ્યા? તો 12, 24, 36 અને 48। પછી 4, 6 અને 5ના સામાન્ય ગુણકોને કયા ભાગમાં લખ્યા? તો આછા ગુલાબી રંગના ભાગમાં આપણે લખ્યા। 4, 6 અને 5નો સૌથી નાનો સામાન્ય ગુણક, ત્રણેયમાં સામાન્ય હતો એ ગુણક કયો હતો? 60। તો બાળ દોસ્તો, આજે આપણે આ પ્રકરણના ભાગ 1માં ગુણક વિશે શીખ્યા। ગુણકને બીજા શબ્દોમાં અવયવી પણ કહેવાય છે। તો બાળ દોસ્તો, આજે આપણે મ્યાઉ રમત અને પાસાની રમત વડે સામાન્ય ગુણક શોધ્યા। બાળ દોસ્તો, હવે પછી આપણે આગળ મળીશું, ત્યારે આપણે સામાન્ય અવયવો શોધીશું। ત્યાં સુધી થેન્ક યુ, આવજો।